નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું એ સમય આવી ચૂક્યો છે જ્યારે આ આખી દુનિયા અંધકારમાં ખોવાઈ જશે? 7 દિવસનો આ અંધારો કેટલી તબાઈ પોતાની સાથે લાવવાનો છે? આખરે શું શું થશે કળિયુગના અંતના સમય દરમિયાન? શું આ અંધારાનું કારણ બનશે પરમાણુ હથિયાર? ચાલો મિત્રો, બધા પ્રશ્નોના જવાબ જાણીએ આજના મહત્વપૂર્ણ વિડીયોમાં. મિત્રો, આ વિડીયો ખૂબ જ ખાસ છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, અંધારું, એકદમ ઘોર અંધારું. ના તો સૂર્ય હશે અને ના તો ચંદ્રમા. બધી બાજુ ખાલી અને ખાલી અંધકાર જ અંધકાર જોવા મળશે. આખી દુનિયા એક એવા તબાહીના મંજરને જોશે જેના વિષયમાં લગભગ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ક્યાંક પૂર આવશે તો ક્યાંક ભયંકર સુનામી, ક્યાંક ભૂકંપ આવશે તો ક્યાંક ખૂબ જ તેજ તુફાન આવશે. હરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવાનો રસ્તો ગોતી રહ્યો હશે, પણ એમને કોઈ પણ રસ્તો નજર નહીં આવે. હા મિત્રો, આવી જ લગભગ થોડીક ભવિષ્યવાણીઓના વિષયમાં લગભગ હમણાં સુધી તમે જાણી ચૂક્યા હશો, કારણ કે આજના સમયમાં સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે ચર્ચા જે વિષય ઉપર થાય છે એ લગભગ ભવિષ્યવાણીઓના જ વિષય છે. આ ભવિષ્યવાણીઓ એવી છે જે ઘણા બધા ભવિષ્યવક્તાઓ દ્વારા આજથી ઘણા વર્ષો પહેલાં લખવામાં આવેલી છે. મિત્રો, જ્યારે પણ ભવિષ્યવક્તાઓની વાત આવે છે તો આખી દુનિયાભરમાં થોડાક એવા ભવિષ્યવક્તાઓનું નામ આવે છે જેમના દ્વારા લખવામાં આવેલી ભવિષ્યવાણીઓ વધારે પૂરતી સાચી સાબિત થાય છે. અને આજ ભવિષ્યવક્તાઓમાં ભારતના ઓડિશાના સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીનું પણ નામ આવે છે, જેમના દ્વારા લખવામાં આવેલી ભવિષ્ય મલિકામાં ભવિષ્ય માટે થોડીક એવી વાતો, થોડીક એવી ભવિષ્યવાણીઓ લખવામાં આવેલી છે જેને જાણીને હરેક વ્યક્તિ એકદમ હેરાન રહી જાય છે. અને આજ ભવિષ્ય મલિકા પુસ્તકમાં 7 દિવસ અંધારું થવાની ભવિષ્યવાણી પણ લખેલી છે. હવે મિત્રો, ઘણા બધા એવા લોકો હશે જે આ વાતોને કાલ્પનિક અથવા તો મનગણત કહીને ટાળી નાખશે, પણ મિત્રો આ એ લોકોની સૌથી મોટી ભૂલ છે. કારણ કે મિત્રો, આવી ઘણી બધી વાતો શાસ્ત્રોમાં વર્ણિત પ્રમાણ છે જેના અનુસાર આપણે જોઈએ તો સતયુગથી કરી અને મિત્રો પછી દ્વાપર યુગમાં પણ 7 દિવસનો અંધકાર થયો હતો. અને આવી જ રીતે મિત્રો, ભવિષ્ય મલિકાના અનેકો ગ્રંથોના તથ્યોના અનુસાર આજના યુગ મતલબ કે કળિયુગમાં પણ આવી જ રીતે 7 દિવસનો અંધકાર થવાનો છે. પણ મિત્રો, સવાલ એ છે કે આ 7 દિવસનો અંધકાર ક્યારે થશે? તો આના વિષયમાં આપણે વિડીયોમાં આગળ જાણશું. પણ એનાથી પહેલા મિત્રો, આપણે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી વિશેની થોડીક જાણકારી લઈ લઈએ. સંત અચ્યુતાનંદ દાસજી મહારાજ ઓડિશાના રહેવાસી હતા. જેમ કે મિત્રો, અમે પહેલાના પણ ઘણા વિડીયોમાં તમને જણાવી ચૂક્યા છીએ કે સંત અચ્યુતાનંદ દાસજી મહારાજે પોતાની દિવ્ય શક્તિના બળ ઉપર એક ખૂબ જ પ્રખ્યાત પુસ્તક, એક ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ ભવિષ્ય મલિકાને લખ્યું હતું. મિત્રો, કહેવામાં આવે છે કે મલિકા નામથી લગભગ 21 લાખ જેટલી પુસ્તકો છે અને આ બધા ગ્રંથો ઓડિશાના જગન્નાથપુરીના મઠો, મંદિરો અને ત્યાંના સાધુ સંતોની પાસે અલગ અલગ રાખેલા છે. પણ મિત્રો, સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ 318 પુસ્તકો ભવિષ્ય ઉપર લખી હતી. સંત અચ્યુતાનંદ દાસજી મહારાજજી દ્વારા લખવામાં આવેલી ભવિષ્ય મલિકામાં પણ જગન્નાથપુરી મંદિર વિશે પણ ઘણી બધી ભવિષ્યવાણીઓ કરવામાં આવેલી છે. અને મિત્રો, આ ભવિષ્યવાણીઓ વધારે પૂરતી એકદમ સચોટ નીકળી છે, એકદમ સાચી સાબિત થઈ છે. આના સિવાય મિત્રો, ભવિષ્ય મલિકામાં મહાવિનાશ મતલબ કે દુનિયાના અંતના વિષયમાં પણ લખેલું છે. આ ગ્રંથના અનુસાર જ્યારે આ ધરતીનો અંત નજીક આવશે ત્યારે વારંવાર ધરતી ઉપર ભૂકંપના ઝટકા અનુભવાશે. અને ખબરોના અનુસાર મિત્રો, દુનિયાના અલગ અલગ ભાગોમાં આજના સમયમાં ભૂકંપના ઝટકાઓ અનુભવાઈ રહ્યા છે. અને ખાલી આટલું જ નહીં, પણ અંતના સમય વિશેની ભવિષ્ય મલિકામાં અનેકો હેરાન કરી દે એવી ભવિષ્યવાણીઓ લખેલી છે. જેમ કે ભવિષ્ય મલિકાના અનુસાર જે કિસાન છે એ ખેતી કરવાનું બંધ કરી દેશે અને જંગલી જનાવરો ગામો અને શહેરો ઉપર હમલા કરવાનું ચાલુ કરી દેશે. સમુદ્રનું જળસ્તર વધી જશે અને જગન્નાથ મંદિરના 22મા પગથિયા સુધી પાણી પહોંચી આવશે. આવી રીતે ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ આવશે જે માણસો માટે ખૂબ જ ખતરનાક સાબિત થશે. એક બાજુ તો પ્રાકૃતિક આપદાઓ જે મોટી તબાહીનું કારણ બનશે, ત્યાં જ બીજી બાજુ ચાલુ થશે યુદ્ધ. હા મિત્રો, અહીંયા 3જા વિશ્વયુદ્ધનું વર્ણન કરવામાં આવેલો છે. અને 3જા વિશ્વયુદ્ધમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ 6 વર્ષ અને 6 મહિના સુધી ચાલશે. અને આવી રીતે મહાવિનાશનો સમય એકદમ આપણી નજીક આવી જશે. અને મિત્રો, આ જ સમય હશે જ્યારે આખી દુનિયા 7 દિવસનો અંધારો જોશે.
ભવિષ્યમલિકા ગ્રંથમાં લખેલું છે કે સાતો દિન અંધુરી હુઈ બા ભવિષ્ય અંધકાર, સાત દિનો કા મોરા મોરા હુઆ હુઈ બા કલયુગ નાશ। મતલબ કે મિત્રો, આપણે આ શ્લોકને સમજી શકીએ છીએ કે આવાવાળા સમયમાં સાત દિવસનો અંધારું થશે અને ત્યારથી જ કળિયુગના અંતની શરૂઆત થઈ જશે। આ અંધકાર દરમિયાન મિત્રો સૂર્ય કે ચંદ્રમા બિલકુલ પણ જોવા નહીં મળે। ભવિષ્ય મલિકાના અનુસાર હમણાં યુગ પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે અને હવે સાત દિવસનો આ અંધકાર એકદમ નજીક છે, પણ કેટલો મિત્રો? તો ચાલો હવે આ પણ તમને જણાવીએ છીએ। મિત્રો, તમે ન્યુક્લિયર ફોલઆઉટના વિષયમાં તો જરૂર સાંભળ્યું હશે। મિત્રો, અમે આના વિષયમાં એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે સાત દિવસના અંધકારની જે વાત કરવામાં આવી છે એ વાત આ મામલાથી જોડાયેલી પ્રતીત થાય છે। અસલમાં મિત્રો, જ્યારે પણ એક ન્યુક્લિયર બોમ્બ ધરતી ઉપર ફૂટે છે ત્યારે ખૂબ જ ભારી તબાહી થાય છે। તે સમયે જે વિસ્ફોટ થાય છે એનો ધુમાડો ખૂબ જ ઊંચા સુધી ઉપડે છે, જેના ચાલતા મિત્રો ખૂબ જ ખતરનાક રેડિયો એક્ટિવ મટીરિયલ્સ ધૂળ અથવા એશના રૂપમાં ધરતી ઉપર પડે છે અને આને જ કહેવામાં આવે છે ન્યુક્લિયર ફોલઆઉટ। જેના ચાલતા જ્યાં પણ આ પરમાણુ વિસ્ફોટ થાય છે ત્યાંનો આખો એન્વાયરમેન્ટ પરમાણુ ધમાકાઓની ધૂળ માટીથી ઢંકાઈ જાય છે, જેના ચાલતા બધી જગ્યાએ એકદમ અંધકાર જ અંધકાર છવાઈ જાય છે। મિત્રો, જો આ વાતો ઉપર તમને વિશ્વાસ નથી તો વર્ષ 1945નો યુએસએનો પરમાણુ હમલો તમે જોઈ શકો છો, જે યુએસએ હિરોશિમા અને નાગાસાકી ઉપર કર્યો હતો। યુએસએના પરમાણુ હમલા પછી ત્યાંની હાલત કંઈક આવી જ પ્રકારની થઈ ગઈ હતી। હવે તમે વિચારો મિત્રો કે યુએસએના ખાલી બે પરમાણુ બોમ્બોથી બધી બાજુ અંધકાર છવાઈ ગયો હતો તો શું થશે જ્યારે આખી દુનિયામાં પરમાણુ વિસ્ફોટ થશે? બિલકુલ એવું જ થશે જે 1945માં થયું હતું, મતલબ કે આખી દુનિયાભરમાં અંધારું। આજના સમયમાં જો આપણે જોઈએ તો દુનિયાનો હરેક દેશ પોતાની શક્તિમાં વધારો કરતો જાય છે અને સૈન્ય હથિયારોમાં પરમાણુ સામેલ કરવાની કોશિશો પણ કરી રહ્યા છે। આજે દુનિયાના ઘણા બધા દેશો પરમાણુ હથિયારોના માલિક છે, જે એક પરમાણુ શક્તિ આજે બની ચૂક્યા છે અને આ બધી તૈયારી શું કામ કરવામાં આવી રહી છે? લગભગ આ જ મહાવિનાશ માટે, જે ભવિષ્ય મલિકામાં આજથી 500-600 વર્ષ પહેલા લખી દેવામાં આવ્યું હતું। મહાયુદ્ધ મતલબ કે વિશ્વયુદ્ધ, મતલબ કે દુનિયાનો ત્રીજો વિશ્વયુદ્ધ, અને આ ત્રીજો વિશ્વયુદ્ધ હવે મિત્રો કેટલો નજીક આવી ગયો છે એ લગભગ કહેવાની જરૂર નથી। આજે જો મિત્રો આપણે આ દુનિયાને જોઈએ તો આ દુનિયા જે છે એ બે હિસ્સામાં વહેંચાઈ ચૂકી છે અને એવી ઉમેદ કરવું ખોટું નહીં હોય કે લગભગ હવે એ સમય એકદમ નજીક છે કે જલ્દી જ આખી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધમાં લિપ્ત થઈ જશે। આજના સમયમાં દુનિયામાં બધી બાજુ યુદ્ધનો માહોલ બનેલો છે। જો તમે મિત્રો દુનિયામાં જોશો તો રશિયા અને યુક્રેનના યુદ્ધને કેટલો સમય થયો વીતી ચૂક્યો છે, પણ હજી પણ આ યુદ્ધનો અંત નથી આવ્યો। ત્યાં જ આજના સમયમાં ઇઝરાયલ અને ફિલિપિન્સની જંગ તો સૌથી વધારે મોટા પાયે વાયરલ થઈ રહી છે, ખબરોમાં બનેલી છે। એક બાજુ જ્યાં ઇઝરાયલની સાથે દુનિયાની મહાશક્તિ કહેવામાં આવતો અમેરિકા સાથે છે, ત્યાં જ ફિલિપિન્સનો સાથ આપવા માટે ઊભા છે આખી દુનિયાભરના મુસ્લિમ દેશો। મિત્રો, આ બધાને આપણે મૂકી દઈએ તો પણ આજની તારીખમાં દુનિયામાં ઘણા એવા દેશ છે જેમની વચ્ચે દુશ્મની વધતી જઈ રહી છે અને આ જ દુશ્મની મિત્રો ક્યારે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી દે લગભગ કોઈ પણ નથી જાણતો। જ્યારે મિત્રો આ મહાયુદ્ધની શરૂઆત થશે ત્યારે દુનિયામાં ખૂબ જ ભયંકર પૂર આવશે, કારણ કે આજે રશિયા હોય કે ચાઇના, ઇઝરાયલ હોય કે પાકિસ્તાન, નોર્થ કોરિયા હોય કે યુએસએ, આ બધાના સિવાય ઈરાન, યુકે અને આપણો ભારત, આ બધા દેશો પાસે પરમાણુ હથિયારોનો ભંડાર રહેલો છે, જે પાછલા સમયથી આજના સમયમાં ખૂબ જ વધારે શક્તિશાળી છે। એવામાં આપણે અનુમાન લગાડી શકીએ છીએ કે જો આ બધા દેશો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે ત્યારે આ આખી દુનિયાની શું હાલત થઈ શકે છે। અને મિત્રો, એમ કહેવું એકદમ ખોટું હશે કે આ મહાયુદ્ધમાં, ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં થાય, કારણ કે મિત્રો વાત જ્યારે અસ્તિત્વની આવે છે તો માણસ પોતાને બચાવવા માટે ગમે એ કરી શકે છે, તો પછી એવામાં પરમાણુ હથિયાર શું કામ નહીં? અને આના પછી સાચી થઈ જશે 600 વર્ષ પહેલાં લખવામાં આવેલી ભવિષ્ય મલિકાની સાત દિવસ અંધારાની ભવિષ્યવાણી, મતલબ કે ચારે બાજુ એકદમ અંધકાર જ અંધકાર। અને એના પછી મિત્રો મહાવિનાશ માટે આગળ ભવિષ્ય મલિકામાં લખેલું છે કે આખી દુનિયામાં મહાપ્રલય આવશે, હજારો લાખોની સંખ્યામાં મનુષ્યોની મૃત્યુ થશે। અને ખાલી આટલું જ નહીં મિત્રો, સૌથી ખાસ ભવિષ્યવાણી, વરસાદમાં પાણી નહીં પણ ઝેરીલા પદાર્થો પડશે। ભવિષ્ય મલિકાના અનુસાર જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરી જશે ત્યારે આનો એકદમ ભયંકર રૂપ આખી દુનિયા જોશે, મતલબ કે સાત દિવસનો અંધકાર, એકદમ અંધારું, ના તો સૂર્યદેવ હશે અને ના તો ચંદ્રમા।
લોકો આ અંધારામાંથી નીકળવા માંગશે, ઘણી બધી કોશિશો કરશે, થાકી જશે, હારી જશે, પણ મિત્રો આ અંધારું જશે નહીં. પૂરેપૂરા 7 દિવસો સુધી લોકો પહેલીવાર અંધારામાં જીવન જીવશે. બધા લોકો ખાલી એ જ આશમાં હશે કે ક્યારે ચમકાતી નવી સૂરજ ઉગે અને સવાર થાય, અને ક્યારે એમની આંખો અંધારાથી અજવાળાને જુએ. આ 7 દિવસ અને 7 રાતો હરેક વ્યક્તિને એમના જીવનમાં મિત્રો એક નવી શીખ અને એક્સપિરિયન્સ આપીને જશે. હવે તમે વિચારી રહ્યા હશો કે અમે આવું શું કામ કહી રહ્યા છીએ, પણ મિત્રો તમને જણાવી દઈએ કે આ અમે નહીં પણ એક સંત કહે છે, જેમણે પોતાની યોગ શક્તિથી પોતાની પુસ્તકમાં લખ્યું છે, આ વાતો લખી છે. અને આ સંત બીજા કોઈ નહીં પણ આપણા ભારતના ઓડિશાના મહાન પુરુષ સંત અચ્યુત્યાનંદ દાસજી છે. આમ તો લગભગ જ કોઈ એવા હશે જે આમના વિષયમાં નહીં જાણતા હોય, પણ જે નથી જાણતા એમને અમે જણાવી દઈએ કે આ 16મી સદીના સંત દ્રષ્ટા અને વૈષ્ણવ કવિ હતા, જેમણે પોતાની તપસ્યા પોતાની શક્તિથી ભવિષ્ય મલિકા પુસ્તક લખી હતી. એ જ ભવિષ્ય મલિકા જેમાં મિત્રો ભારતથી લઈ અને દુનિયાભરના વિષયમાં જાણકારી મળે છે. આ પુસ્તકમાં મિત્રો ઘણી બધી એવી વાતો લખેલી છે જેને જાણીને તમારા હોશ ઉડી જશે, અને આવી જ હોશ ઉડાવવાવાળી ભવિષ્યવાણીઓમાં ધરતી ઉપર આ પૃથ્વી ઉપર 7 દિવસો સુધી અંધારું થવાની પણ ભવિષ્યવાણી લખેલી છે. મિત્રો કોણ નથી જાણતું કે એક દિવસે તો આ દુનિયાનો અંત થઈને જ રહેશે. બધા જ લોકો આ વાતને જાણે છે, પછી ભલે એનો ધર્મ ગમે તે હોય, પણ એક વાત હરેક ધર્મમાં એકદમ જોર આપીને કહેવામાં આવી છે કે એ દિવસ જરૂર આવશે જ્યારે આ દુનિયાનો અંત થશે. પણ શું કામ? તો મિત્રો આના જવાબમાં તમને એક ભગવદ્ ગીતાનો શ્લોક જણાવીએ છીએ, જેમાં લખેલું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માન્યમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. આ શ્લોકથી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જણાવે છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મનો રાજ થાય છે ત્યારે ત્યારે હું આ પૃથ્વી ઉપર અવતાર લઉં છું, સજ્જનો અને સાધુઓની રક્ષા કરવા માટે અને પૃથ્વી ઉપરથી પાપ નષ્ટ કરવા માટે અને સંસારમાં ધર્મની સ્થાપના કરવા માટે હું આ સંસારમાં અવતરિત થઉં છું. મતલબ કે મિત્રો આપણે સમજી શકીએ છીએ કે આ કલિયુગનો અંત કરવા માટે કેવી રીતે ભગવાન અવતાર લેશે, કે પછી આ દુનિયાનો અંત કેવી રીતે થશે, ક્યારે થશે, આવી રીતના ઘણા બધા પ્રશ્નો લોકોના મનમાં ફરતા જ રહે છે. પણ લોકોને મિત્રો આ પ્રશ્નોના જવાબ નથી મળતા, પણ સંત અચ્યુત્યાનંદજીએ લોકોને દુનિયાથી રૂબરૂ કરાવવા માટે અંતના સમયમાં જે થવાનું છે એનાથી પરિચિત કરાવવા માટે પોતાની પુસ્તક ભવિષ્ય મલિકાને લખ્યું છે. મિત્રો તમને જાણીને હેરાની થશે કે આ ભવિષ્ય મલિકા પુસ્તકમાં મહાપુરુષે જે ભવિષ્યવાણીઓ લખી છે એમાંથી ઘણી બધી ભવિષ્યવાણીઓ પૂરી થવાના દાવા પણ કરવામાં આવે છે. તો મિત્રો તમે વિચારી શકો છો કે આ 7 દિવસ અને 7 રાતો સુધી અંધારો થવાની આ ઘટના કેટલી સાચી હોઈ શકે છે. હવે મિત્રો જુઓ, રાતના સમયમાં પણ જ્યારે થોડીક વાર માટે લાઇટ ચાલી જાય છે તો એકદમ ઘનઘોર અંધારું થઈ જાય છે. કોઈ લોકો પોતાની ફોનની લાઇટ બાળીને તો કોઈ લોકો દીવો પ્રગટાવીને ગમે તે રીતે અજવાળો કરવાની કોશિશ કરે છે. ચાલો આ બધું ન હોય તો પણ અંધારામાં પણ લોકો થોડીક વાર માટે થોડીક કલાકો માટે તો એડજસ્ટ કરી જ શકે છે. પણ મિત્રો 7 દિવસ પૂરેપૂરો અઠવાડિયો, આ વાત વિચારીને જ ખૂબ જ આપણે હેરાન થઈ જઈએ છીએ કે આખરે આ દિવસો કેવા હશે અને ક્યારે આવશે. તો ચાલો મિત્રો આ બધું પણ આપણે જાણી લઈએ. મિત્રો જેમ કે જીવનમાં હરેક વસ્તુ કોઈના કોઈ કારણે હોય છે અને હરેક વસ્તુનો કોઈ ને કોઈ કારણ જરૂર હોય છે, અને આવી જ રીતે જો આપણે અંધારાની વાત કરીએ તો ખાલી અંધારાનો મતલબ ખાલી રાતવાળો અંધારો નથી હોતો, પણ એક અજ્ઞાની માણસ જે ભગવાનથી દુનિયાની સાચી સચ્ચાઈથી હકીકતથી અજાણ્યો છે, લોભ અને લાલસામાં ફસાયેલો છે અને એને જ પોતાના જીવનનો મોલ સ્રોત માની રહ્યો છે, એ વ્યક્તિ ભલે ગમે એટલી લેમ્પ લાઇટમાં શું કામ ન રહેતો હોય પણ મિત્રો અસલમાં એ વ્યક્તિ અંધારામાં જ છે. ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને કહ્યું હતું કે અજ્ઞાનને અંધારું જ કહેવામાં આવે છે. મતલબ કે જે વ્યક્તિ અજ્ઞાની છે એ અંધકારમાં જ છે, અને જે વ્યક્તિ સચ્ચાઈથી રૂબરૂ છે, ઈશ્વરના સમીપ રહે છે, ગુરુઓના અંડરમાં રહીને બધા કામોને કરી રહ્યો છે, હરેક વસ્તુમાં પોતાના ભગવાનને પોતાના ઈષ્ટને આગળ રાખે છે, આવો જ મનુષ્ય આવો જ વ્યક્તિ હંમેશા અજવાળામાં રહે છે. મતલબ કે ભગવાનની સાથે અજવાળું જ છે, અને જો આપણે ભગવાનથી દૂર રહીએ છીએ, એમનાથી વંચિત રહીએ છીએ, તો આપણે અંધારામાં છીએ. અહીંયા આ શ્લોકની મદદથી ભગવાન અર્જુનને જણાવવાની કોશિશ કરી રહ્યા હતા
કે દુનિયામાં એક દિવસ એવો પણ આવશે જ્યારે વ્યક્તિઓ આસ્થા, ભાવ, રીતિ રિવાજ, સંસ્કાર હરેક વસ્તુથી પૂરી રીતે ભટકી જશે. માણસો ગુરુઓના વિષયમાં વિચારવાનું બંધ કરી દેશે. અને ગુરુ તો શું, એક સમય એવો આવશે જ્યારે લોકો ઈશ્વરને પણ ભૂલી જશે. લોકો ખાલી પોતાની મોહ માયામાં જ લાગેલા રહેશે. લોકો દુનિયાના હરેક એવા કામોમાં પોતાનો સમય વિતાવવાનું પસંદ કરશે જે ખરાબ હશે, ખોટું હશે, પવિત્રતા અને સચ્ચાઈની વિરોધમાં છે. માણસ જ માણસનો દુશ્મન બની જશે. એકબીજાથી બળવું, દુશ્મની રાખવું, ચોરી કરવું અને દારૂ પીવા જેવા અનેકો કામ લોકો કરશે. અને આ બધા કામો ખોટા છે અને આ જ મિત્રો અંધકાર છે. મિત્રો, આજના સમયને તમે બધા લોકો જોઈ જ રહ્યા છો, કેવી રીતે દુનિયા બદલતી જઈ રહી છે. લોકો હમણાં કેટલા બદલી ચૂક્યા છે. હરેક વ્યક્તિ પોતાના વિષયમાં જ વિચારે છે. પણ આજે પણ ભગવાન ઉપર આસ્થા રાખવાવાળા લોકો આ ધરતી ઉપર છે. પણ જ્યારે આ ધરતીનો પાપ વધતા વધતા એટલો વધી જશે કે આ ધરતી જે છે એ આ પાપનો વજન નહીં ઉપાડી શકે, તે સમયે ભગવાન પોતે ફરી એકવાર અવતાર લઈ અને આ ધરતી ઉપર આવશે અને એ ધરતી ઉપરથી પાપને હંમેશા માટે નષ્ટ કરી નાખશે. ફરી એકવાર નવા યુગની શરૂઆત થશે. હવે અહીંયા સવાલ તમારો એ આવી રહ્યો છે કે શું આ 7 દિવસ જેના વિષયમાં ભવિષ્ય મલિકામાં લખેલું છે, આ દિવસો દરમિયાન 7 દિવસ અંધારું થશે તો શું આ અંધારું પાપીઓ અને નાસ્તિકો અને અજ્ઞાની વ્યક્તિઓ માટે હશે? તો આવું નથી મિત્રો. આ 7 દિવસ અંધકાર મતલબ કે અંધારું તો થઈને જ રહેશે. મતલબ કે આ અજ્ઞાનવાળું અંધારું નથી, પણ અસલમાં થવાવાળું અંધકાર છે. અને જણાવવામાં આવી રહ્યું છે કે આ અંધારું કળિયુગના અંતનો એક સાઇન હશે. હા મિત્રો, કળિયુગના અંતનો સાઇન. પણ હા, એવું પણ નથી કે આ ખાલી એક સાઇન હશે, બિલકુલ નથી. કળિયુગના અંતના વિષયમાં સંત અચ્યુતાનંદ દાસજીએ પોતાની ભવિષ્ય મલિકામાં એવી એવી ભવિષ્યવાણીઓ લખી છે, જે ભવિષ્યવાણીઓને જાણીને મિત્રો તમે એકદમ હેરાન રહી જશો. આમાંથી ઘણી બધી ભવિષ્યવાણીઓ તો પૂરી થતી નજર પણ આવી રહી છે. હવે જેમ કે ભૂકંપ લઈ લો, ભવિષ્ય મલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અંતનો સમય જ્યારે નજીક આવવાનો હશે ત્યારે વારંવાર ભૂકંપો આવશે, લગાતાર ભૂકંપો આવશે. મતલબ કે ભૂકંપો પણ કળિયુગના અંતનો એક સાઇન હશે. અને જેમ કે મિત્રો તમે ઘણીવાર ખબરોમાં સાંભળી જ રહ્યા હશો કે વિદેશોમાં ક્યાંક ને ક્યાંક ભૂકંપના ઝટકા તો લગાતાર આવી જ રહ્યા છે. ક્યારેક એક જગ્યાએ ભૂકંપ આવે છે તો ક્યારેક પછી બીજી જગ્યાએ ભૂકંપ આવે છે. આપણા ભારતમાં પણ ઘણી જગ્યાએ ભૂકંપના ઝટકા જોવા મળી રહ્યા છે. મતલબ કે મિત્રો તમે સમજી શકો છો કે આપણે અંતના કેટલા નજીક આવી ચૂક્યા છીએ. અને આ તો કાંઈ નથી, અંતના સમયે થવાવાળી આપદાઓ ઘણી જ ભયંકર છે. એક એવો પણ સમય આવશે જ્યારે લોકોને ખાવાનું પણ નસીબ નહીં થાય અને ભૂખ્યા રહી રહીને મિત્રો પોતાનો જીવ પણ ગુમાવી નાખશે. ચારે બાજુ જ્યાં પણ નજર કરશો ત્યાં ભૂખ મરી જોવા મળશે. મિત્રો, ભવિષ્ય મલિકામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે લોકોને અવકાશમાં 2-2 સૂરજ નીકળવાનો આભાસ થશે. ખબરોના અનુસાર મિત્રો કોલંબિયાના એક ગામમાં હમણાં થોડાક જ સમય પહેલા 1 સાથે 2 સૂરજ નજર આવ્યા હતા. અને મિત્રો આ ઘટનાને જોઈને હરેક વ્યક્તિ એકદમ હક્કો બક્કો રહી ગયો હતો. વૈજ્ઞાનિકોના અનુસાર મિત્રો આમાં એક તો સૂરજ હશે અને એક હશે આસમાની પિંડ, એક ઉલ્કાપિંડ હશે. આ ઉલ્કાપિંડ બંગાળની ખાડીમાં ટકરાશે અને ઓડિશા એકદમ જલમગ્ન થઈ જશે. આવી રીતે મિત્રો એક બાજુ તો પ્રાકૃતિક આપદાઓ હશે તો બીજી બાજુ મહાયુદ્ધ પણ ચાલુ થઈ જશે. અને આવી રીતે ધરતી ઉપર થઈ રહેલી આપદાઓના કારણે ધરતી ઉપર 7 દિવસો સુધી, લગાતાર 7 દિવસો સુધી અંધારું રહેશે. અને કહેવામાં આવી રહ્યું છે મિત્રો કે આ જે ઘટના છે એ વર્ષ 2029માં ઘટી શકે છે. મતલબ કે મિત્રો તમે સમજી શકો છો કે આ આપદા, આ અંધકાર ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે. તો મિત્રો આજનો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે? આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે, તમારા શું વિચાર છે નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. જો વિડીયો તમને સારી લાગી છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.